અંજારના જાણીતા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ માતૃસ્પર્શ હોસ્પિટલ ખાતે અખંડ હનુમાન ચાલીસાના પાઠનું પણ સુંદર આયોજન કરાયું. અંજારથી બળદેવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર અને જડેશ્વર મહાદેવ મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મારુતિ નંદન ટ્રસ્ટ દ્વારા સતત 13મા વર્ષે 24 કલાક તારીખ 5/4/2023ના રોજ 5 વાગ્યાથી તારીખ 6/4/2023ના સાંજના 5 વાગ્યા સુધી માતૃસ્પર્શ હોસ્પિટલ ખાતે અખંડ હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણના સાધુ સંતો, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. ટ્રસ્ટના પ્રમુખ વસંતભાઈ કોટાણી તથા બબાભાઈ રાવલિયાએ સૌને આવકાર્યા હતા. અંજાર જડેશ્વર મહાદેવ મંદિરે સવારે શ્રી શિવવંશ મહિલા મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યો હતો. સાંજે 4 વાગ્યે સુંદરકાઠના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાપદે શાસ્ત્રી પુનિતભાઈ જીતેશભાઈ પંડ્યાએ સંગીતમય શૈલીમાં સૌને સુંદરકાંડના પાઠનું રસપાન કરાવ્યું હતું. સુંદરકાંડના મુખ્યદાતા સ્વર્ગસ્થ ભાનુબેન પરસોત્તમભાઈ સોલંકીની 6ઠી પુણ્યતિથિ નિમિત્તે છગનભાઈ પરસોત્તમભાઈ સોલંકી પરિવાર હાજર રહ્યા હતા. મંદિરના પૂજારી રમણી ગિરી ગોસ્વામીએ સૌને આવકાર્યા હતા. 2011થી મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમુક આપણા જે ભૂદેવો છે એમને કીધું કે હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા કરો જનકલ્યાણ માટે અને એનો પ્રશાંત હવન કરો. એટલે 24 કલાકમાં 300 હનુમાન ચાલીસા થાય તો 30 હનુમાન ચાલીસાની આવતી આપણને યજ્ઞ કરવાનું, અને યજ્ઞથી આખા જે પર્યાવરણ સુધરે, મંત્રોચ્ચાર થાય અને જનકલ્યાણના હેતુથી કે આપણું સમાજમાં ધાર્મિક ભાવના થાય. હનુમાનજી એ ચિરંજીવી છે અને કલયુગમાં એનો જે પ્રભાવ છે એના કારણે અમે શરૂ કર્યું છે અને અમને બહુ આનંદ થાય છે અને લોકોના કલ્યાણ માટે લોકોનો પણ અમારો સહકાર મળી રહ્યો છે. 13 વર્ષથી અમે કરી રહ્યા છીએ, બે હેતુથી અમે કરી રહ્યા છીએ સર્વ લોકોના કલ્યાણ માટે. દર શનિવારે પણ આપ અંજાર ઐતિહાસિક મંદિરના અલગ અલગ જગ્યાએ હનુમાન ચાલીસા કરાવો છો, આ બાબતમાં બે શબ્દો. 31 ડિસેમ્બરના અમારા દીપકસિંહ બાપુ અને 31 ડિસેમ્બરના અમે હનુમાન ચાલીસા રાખી 7 વર્ષ પહેલાં 2016માં. પછી અમે એમ જોયું કે દર શનિવારે આપણે 9 થી 12 સંગીતમાં હનુમાન ચાલીસા અલગ અલગ મંદિરોમાં જઈએ. વર્ષના 52 શનિવાર હોય, એના આજે 7મો વર્ષ ચાલી રહ્યો છે. તો અમે અંજારના લગભગ મંદિર એ પછી હરિજનવાસમાં હોય, પારાદીવાસમાં હોય, કોલીવાસમાં હોય, નાના નાના મંદિરોમાં જઈ અને હનુમાન ચાલીસા કરી અને એમાં લોકોને કહી હવે દર શનિવારે તમે 7 હનુમાન ચાલીસા કરજો. ત્યાંના લોકો પણ ત્યાંમાં જોડાય છે અને એ રીતે અમે આખા અંજાર શહેરમાં અને આજુબાજુના નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આ દર શનિવારે અમે કરી રહ્યા છીએ અને એમાં પણ ખૂબ આનંદ થાય છે અને એ પણ જનકલ્યાણ માટે લોકોના કલ્યાણ માટે અમે કરી રહ્યા છીએ. આભાર.